થરાદ પોલીસે સાગરીતોની મદદથી સોના ચાંદીની ચોરી કરાવી દાગીનાને ગાળી તેનું વેચાણ કરતા શખ્સની અટકાયત કરી હતી. પોલીસે આ શખ્સ પાસેથી 5 લાખ કરતા પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટના વચ્ચે થરાદ પોલીસને મહત્વની સફળતા મળી છે. થરાદ તાલુકામાં આવેલા ડુવા ગામના વતની પોપટ કનીલાલ સોની નામનો શખ્સ ખુદ ચોરી કરાવતો હોવાનું સામે આવ્યું છે. પોપટ સોની તેના સાગરીતોને બાતમી આપતો અને ત્યારબાદ ચોરી કરવાના સ્થળની રેખી કરાવી તે સ્થળ ઉપરથી તેના સાગરીતો દાગીનાની ચોરી કરી દાગીના પરત પોપટ સોનીને આપતા હતા. પોપટ સોની બાદમાં દાગીના ગાળી રાજસ્થાનના ભીનમાળના વેપારીઓને વેચતો હતો. ચોરીનો માલ અન્ય વેપારીઓને પોપટ સોની વેચતો હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળતા થરાદ પોલીસે ડુવા ગામમાંથી પોપટ સોનીની પૂછપરછ માટે અટકાયત કરી હતી અને પૂછપરછ દરમિયાન પોપટ સોની અન્ય શખ્સોની મદદથી ચોરી કરાવતો હોવાની કબૂલાત કરી હતી. પોપટ સોની રાજસ્થાનના સાંચોર તાલુકાના કાંટોલ ગામના માંગીલાલ દેવાસી અને પથમેડાના રદનેશ પટેલની મદદથી ડુવા ગામના ચંપકલાલ સોનીના ઘરેથી 8 સપ્ટેમ્બરના રોજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરાવી હતી અને બાદમાં તે દાગીના ગાળી ભીનમાલ ખાતે અન્ય દુકાનમાં વેચી માર્યા હતા, જેથી પોલીસે ભીનમાલ પહોંચી 2,97,900 રૂપિયાની કિંમતનું 66.200 ગ્રામ સોનું, 2,84,400ની કિંમતની ચાંદી અને 6,000ની રોકડ રકમ કબજે લઈ અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. अनडिटेक्ट घरफोड़ की चोरी को डिटेक्ट करने के प्रयत्न में ह्यूमन इंटेलिजेंस के थ्रू एक मूल डुवा गांव के रहवासी जो पोपट भाई कनीलाल सोनी है उनका नाम आया और उनसे पूछपरछ करते हुए उन्होंने अपने दो साथी का नाम मोड़ दिया जिनका नाम मांगीलाल हरचंद जी और दिनेश भाई पांचा जी है. और इनसे पूछपरछ करके जहाँ इन्होंने जो भी मुद्दा माल रखा था उसमें हमने जो रिकवरी की है उसमें सोने की जो रिकवरी हुई है वो 66.2 200 ग्राम की और चांदी 4 किलो 740 ग्राम और रोकड़ रकम 6,000. तो टोटल जो मुद्दा माल की जो इसमें रिकवरी हुई है वो 5,88,300 रुपये की रिकवरी हुई है.